नाथपंथी मच्छिंद्रनाथ ने प्रणाम। प्रणाम बजरंगबली। અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું આપે? કામરૂ દેશની ત્રિયારાજની મહારાણી સ્વર્ગમાંથી શાપિત થઈ પૃથ્વી પર આવી છે, એનો શાપ દૂર કરો પ્રભુ। આપ તો સ્વયં શક્તિશાળી છો, એક માનુનીને મુક્ત નથી કરી શકતા? યોગીરાજ, એની મુક્તિ મારા હાથમાં નથી। તો પછી એનું નિવારણ શું? નિવારણ માટે તો નાથજીના ચરણે આવ્યો છું। આપ તો દિવ્ય શક્તિશાળી છો, મારી લાજ રાખવા આપ તિલોત્તમાના ત્રિયારાજમાં પધારો। મહાબલી, જો હું ત્રિયારાજમાં જાઉં તો મારી સાધના, મારી તપશ્ચરા પર કલંક લાગે, મારો યોગ લાજે। યોગીરાજ, આપ તો મહાયોગી છો, આપની શક્તિઓ આગળ એની શક્તિ કોઈ વિસાતમાં નથી, છતાં આપ એનાથી ડરી જતા હો તો આપની ઈચ્છા। યોગીરાજ, એક દિવસ તમે પોતે કોઈ કામણગારી સ્ત્રીને મોહમાં આવી તમારો આ જોગ ઉતારશો, ત્યારે તમને ખાતરી થશે કે જેટલો તમારો પ્રભુ સાચો છે એટલી જ મારી પણ સાચી છે। બજરંગબલી, જો મારા યોગની શક્તિઓથી તમારી મુક્તિ થતી હોય અને તિલોત્તમાનો પણ ઉદ્ધાર થતો હોય તો હું ત્રિયારાજમાં જવા તૈયાર છું। જય શ્રી રામ। અલખ નિરંજન, યોગી મહારાજ, આપ પ્રભુ ભક્તિ ને ચાલનારા, અમે પામજ્યું આપ પ્રકાશ, અમે અંધકાર, આજ સ્વયં પ્રકાશ અંધકાર ને આંગણે આવીને ઉભો, મારા રૂપ ને માનવા ભલ ભલા માંદાતાઓએ પણ ભિક્ષા પાત્ર ધર્યું ને મોત ને વર્યા, અને આજે આપ ભિક્ષા પાત્ર લઈને પધાર્યા। મને મુક્ત કરવા? તું પોતે જ અત્યારે મારા બંધન માં છે, તું મને શું મુક્ત કરવાનો? મેં આ બંધન સ્વેચ્છાએ સ્વીકાર્યું છે તિલોત્તમા, બાકી હવાને કોણ બાંધી શકે છે? તું મારા બંધન માંથી બચી શકે છે જોગી, પણ મારા મરણ તોલ વારથી આજ સુધી કોઈ પણ નથી બચ્યું। તિલોત્તમા, શસ્ત્રો મને મારી શકતા નથી, અગ્નિ મને બાળી શકતો નથી, સ્વયં યમરાજ પણ મૃત્યુ પહેલા મારી મરજી પૂછે છે। આ શક્તિ મેં ભક્તિથી મેળવી છે, ઘોર તપસ્યા પછી મેળવી છે। તિલોત્તમા, તું પણ પ્રભુમાં મન ભરો, તારા રૂપનો ઘમંડ છોડી દે, એ પ્રભુ હંમેશા તારે પડખે ઉભો રહેશે। ભક્તિ, તપસ્યા? મારા નાજુક અંગોને કરડે એવા કપડા પહેરું, આ કિંમતી અલંકારોને બદલે દેહ પર ભભૂત લગાડું, એ પણ પ્રભુ પ્રાપ્ત કરવા? મારા રૂપનું મોલ ઓછા આંકવાની ભૂલ ના કર જોગી, આ રૂપ ને માનવા ભલ ભલા દેવ પર પોતાનું દેવત્વ છોડવા તૈયાર છે। તિલોત્તમા, મોટા મોટા મહાત્માઓ પોતાનો તપ તોડવા તૈયાર છે, મારું સર્વસ્વ છોડીને મારે પ્રભુ પ્રાપ્ત નથી કરવા જોગી, જા। અવશ્ય જીશ, પણ તને મોહ માયાના બંધન માંથી મુક્ત કર્યા પછી। એ પહેલા તું માયાના બંધન માં ફસાઈ જઈશ, આ જોગ તને આકરો લાગશે। તિલોત્તમા, આ લડાઈ છે ભોગની અને જોગની, સ્ત્રીની અને શક્તિની, જોઈએ છે વિધાતાએ કોના ભાગ્યમાં વિજય લખ્યો છે। શસ્ત્રો મને મારી શકતા નથી, અગ્નિ મને બાળી શકતો નથી, અરે યમરાજ પણ મોત પહેલા મારી મરજી પૂછે છે, આ લડાઈ છે ભોગીની અને જોગીની, સ્ત્રીની અને શક્તિની।
ઉત્તમા, આજે તું હારી ગઈ. એક જોગીને વશ ના કરી શકી? એને વશ કરવો સહેલું નથી, એ તપસ્વી છે. મેન કહે વિશ્વામિત્રનો તપ ભંગ કર્યો હતો પોતાના રૂપથી. ભગવાન ભોલાનાથ પણ વશ થયા હતા ભીલડીના રૂપથી. તું પણ આ જોગીને વશ કર, તારી કામણગારી કાયાથી, તારા રૂપથી. હા, એ જ કરીશ. જેને હું યુગો યુગોથી ચમકું છું તે આ જ પુરુષ છે. જોઉં છું મારા રૂપથી કેમ બચે છે. હવે હું છું અને જોગી છે. ક્યાં ગયા છે ગુરુદેવ? સ્વામી, આ રૂપ અને રંગમાં રસતા કદી તમે મને છોડી તો નહીં દઉં ને? બોલો તમા, ત્રિલોકનો નાથ પણ તારી માયા મુકાવી શકશે નહીં. તારા પ્રેમ આગળ સ્વર્ગનું સુખ પણ તુચ્છ છે. સ્વર્ગનું તમામ સુખો શક્તિ વગરતા તમારી સેવામાં હાજર કરું. પરંતુ પુરુષની જાત ઉપર પૂરો વિશ્વાસ કરનાર સ્ત્રીને આખરે પસ્તાવો જ પડે છે ને? ના દિલો, તને પસ્તાવાનો વારો નહીં આવે. હું તો તારા પ્રેમનો ભૂખ્યો છું, તારા અધરોનો મને રસપાન કરવા દે. ગુરુદેવ, ક્યારે સમજીશ તારો વિયોગ મારાથી સહન થતો જ નથી. સ્વામી, અતિ પ્રેમ અતિ વિયોગનું કારણ બને છે. મને હવે વિયોગ શબ્દ જ સાંભળવો નથી. મને એમ થાય છે કે આજે અસ્ત થયેલો સૂરજ પાછો કોઈ દિવસ ઉગે છે નહીં અને તું હંમેશા મારી પાસે છે. પણ મારા જીવનમાં સુખનો સૂરજ ઉગવાનું છે. એટલે હું આપના સંતાનને માં બનવાની છું. શું કહે છે? મહારાજ ને પુત્ર અવતર્યો છે. બધાના મોહ મીઠા કરો, સોના મોહ રૂપી છે. આજે તું બહુ રમ્યો, થાકી ગયો, ચૂપચાપ સુઈ જા. આખો બંધ કર. હું નહીં છું, પહેલા મને વાર્તા કહો. વાર્તા જો, કાલની વાર્તા આગળ ચલાવ. પછી પેલો રાજકુમાર એના ઘોડા ઉપર છલાંગ મારીને ચડી બેઠો અને ઘોડો ભગાવો. ખબરા 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 તો ખબડક ખબડક જ કરો છો. અરે પણ ઘોડો દોડો તો ખબડક ખબડક ના થાય? પુત્ર પ્રેમમાં તમને તિલોતમા વિસરાઈ જ ગઈ છે. બિલકુલ વિસરાઈ ગઈ છે. મને તો મારો મિન્નાથ જ ગમે. અને હું તમારી કાઈ જ નહીં. એ તિલોતમા, તું
મારો પ્રાણ છે, મારું સર્વસ્વ છે. ગુરુદેવ! ગોરખ! ગોરખ? કોણ ગોરખ? એનાથી તમારો શું સંબંધ છે? ગોરખ કોણ હશે? મારા સ્વામીને અહીંથી લઈ તો નહીં જાય? નહીં, હું ગોરખને અહીં આવવા જ નહીં દઉં. હવે મારા રાજમાં કોઈ પણ જોગી આવશે તો તેનું માથું ધરતી જુદું કરવામાં આવશે. હનીફનાથ, મારા અલખનો જવાબ કા આપતા નથી? આપણે તો નાથ સંપ્રદાયના છીએ. દુરાચારી ગુરુના ચેલાની નાથ પંથને કોઈ જરૂર નથી. હનીફનાથ, ગોરખનાથ, તારા ગુરુએ નાથ પંથનું નામ લજાવ્યું છે. જગતને સાચો માર્ગ બતાવવાને બદલે પોતે માર્ગ ભૂલી નરકના માર્ગે ગયા છે. નહીં, મારા ગુરુદેવ માર્ગ ભૂલે એ બની જ નહીં. એવું જ બન્યું છે. એને વ્યભિચારને વાલો કરી ચોકને ચેતો કર્યો છે. આપણા નાથ પંથને સ્ત્રીઓના નામથી પણ આબડછેટ લાગે છે. ત્યારે મચ્છેન્દ્રનાથ સ્ત્રીયા રાણીના મોહ પાસમાં મોજ ઉડાવે છે. નહીં કનિષ્ઠનાથ, મારા ગુરુદેવ માટે આવા શબ્દો સાંભળવા એ પણ મારા માટે પાપ છે. પાપ અને પુણ્યની એટલી પરવા હો તો જા જઈને જો સિંહા રાજમાં એના રંગરાગ. કનિષ્ઠનાથ, આ વાત જો સાચી હશે તો મારા ગુરુદેવને હું છોડાવીશ. જ્યાં સુધી મારા ગુરુદેવને પાછા ન લઈ આવું ત્યાં સુધી અલખના આસન ઉપર બેસું તો મને અલખ નિયાણ છે. યોગીરાજ, મારી તમામ શક્તિઓ પણ આપને હરાવી ન શકે. આપનો પરિચય? મહાબલી, હું મચ્છેન્દ્રનાથનો શિષ્ય ગોરખ. પરંતુ પ્રભુ, મારા માર્ગમાં વિઘ્ન નાખવાનું કારણ? કારણ કે ત્રિયારાજનું રક્ષણ કરવાનું કામ મારું છે. એની હદમાં કોઈ પણ પુરુષ પ્રવેશી શકતો નથી. આપ તો મહાન શક્તિશાળી છો, પરંતુ ગુરુદેવને તિલોત્તમાની માયામાંથી મુક્ત નહીં કરી શકો. હજી એ પાછા વળો. મહાબલી, મારા ગુરુદેવને છોડાયા વગર જો પાછો જાઉં તો મારો ધર્મ લાજે. ધર્મ જાળવવા જશો તો જીવ ખોશો. તેલો તમારી શક્તિને ઓછી ના આપતા. ને મારી શક્તિને ઓછી ના આપો મહાબલી. આ તમારું અભિમાન બોલે છે. અભિમાન નહીં, પરંતુ આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ અને અભિમાનમાં સરી પડતા સમય નથી લાગતો ગોરખનાથ. ગુરુદેવને મુક્ત કરાવતી વેળા એ ખ્યાલ રાખજો કે તમારો આત્મવિશ્વાસ અભિમાનમાં ન ફેરવાઈ જાય. ગમે તેમ તો એ ગુરુ એ ગુરુ છે. હા મહાબલી, એ મારા ગુરુદેવ છે અને એમના માટે જન્મો જન્મ મારે નરકમાં સબડવું પડે તો પણ મારા ગુરુદેવને મુક્ત કર્યા સિવાય હું પાછો જવાનો નથી. પણ ત્રિયારાજમાં પગ મુકતા વેત જ પુરુષ માથું ધરતી જુદું કરવાનો મહારાણી તિલોત્તમાનો હુકમ છે. તમે મહારાણીના મહેલમાં પગ કઈ રીતે મૂકશો?
निरंजन। दरबार में हाजिर करो। महाराज। कौन छे गुरुदेव? आ मायावी रानी ना रूप में इतना अंजाई गया छो कि तुम्हारा प्रिय शिष्य ने पर ओळखी सकता नहीं। गोरख? हाँ गुरुदेव। भारत निरंजन। हजू जीवे आत्मा कठोर तपश्चर्या करी स्वर्ग जतो तो ए स्वर्ग એમને મળ્યો છે અમારા મિલન મૈયા એને પ્રભુ પ્રાપ્ત થયા છે પુત્ર પ્રેમમાં રસ્તે રજળતા કૂતરાઓએ હાડ માસ ચૂથે છે અને સંતાનોને જન્મ પણ દે છે ગોરખ તારી આ હિંમત કે તું ગુરુનો અપમાન કરે છે જા ચાલો જા અહીંથી મૈયા મારા ગુરુદેવને લીધા વગર તો પાછો નહીં જ ફરું પછતાવાનો વારો આવશે માં पछतावो तो संसारी ने होय अब एक धारी ने नहीं आओ भेद तो तारा गुरु ने पण एक दिवस उतारो पड्यो तो जा पाछो वळी जा गोरख नहीं तर एक दिवस तारे पण उतारो पड़शे मैया आ देह नो त्याग करीश पण वैराग ने भूली अने वासना ने वाली तो नहीं ज करू गुरुदेव अपना अलख ना नाद ने याद करो अही तो तमारो पवित्र देह अबड़ाय छे आपनो आ भेख लजवाय छे गुरुदेव अपना पंथ नी हासी थाई छे चालो गुरुदेव चालो आ भवानी बनाव की बात में ना होता ना आ तमने अहीं ले जवानी बहाने तमारो सर्वस्व लूटवा आव्यो छे तिलो तम आ वैरागी नथी तमारो वेरी छे एनी जीभ माटी झेर टपके छे ए तमने लेवाने मने में आव्यो छे गोरख तारी अदृश्यता શિષ્ય થઈને ગુરુને શિક્ષા આપે જેને તને વૈરાગની વાત ચીંધી એને તું વૈરાગનો પાઠ પડાવે છે ક્ષમા કરો ગુરુદેવ ક્ષમા કરો જય જય ધક્કા મારીને બહાર કાઢું એ પહેલા મારી આંખોથી દૂર થા ચાલે જા નહીં નહીં ગુરુદેવ નહીં જ્યાં તમે ત્યાં હું જ્યાં કાયા ત્યાં છાયા તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં જાય છે કે નહીં ના ગુરુદેવ તમારે અહીં જ રહેવું છે તો હું પણ અહીં જ રહીશ તમારી સેવા ચાકરી કરીશ તમારો પડ્યો બોલ જીવીશ ગુરુદેવ ગૌરખ ના ગુરુદેવ તમે જાકારો દેશો તો હું જીવ દઈશ પણ તમને એટલા મુકીન તો ક્યાંય નહીં જાઓ ગુરુદેવ ક્યાંય નહીં જાઓ અરે મારો દીકરો બેટા શું થયું પિતાજી હું કાદમાં પડીને ખડાઈ ગયો અરે એ તને વાગ્યું તો નથી ના દીકરા કેટલો બધો ખડાઈ ગયો મારો બેટો ગુરુદેવ ક્યારેક એવી ઠોકર વાગે છે કે શરીર તો શું પણ આત્મા પણ ખરડાય છે તું ચોપડે ગોરખ દાશો કોઈની જરૂર નથી आज त्या गोरख आपना बालक ने नवरावशे एना लुगड़ा धोशे एनी सेवा करशे गुरुनी छाया में रहेवू छे ने तो एने लई जा एने नवरावी धोवरावी साफ करीने लई आव जा एने लई जा गोरख
આદેશ લઈ જાને. ગોરખ, તારા ગુરુ પુત્ર પ્રેમમાં અંધ બની અટવાયા છે. જ્યાં સુધી આ માયા નહીં મરે ત્યાં સુધી ગુરુ ભગવા ધારણ નહીં કરે. મારી નાખાને અને મુક્ત કર ગુરુને. મારી નાખાને. એ મારા દીકરાને મારી નાખો. ગુરુદેવ, મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું છે. લુગડાની હારે મીણનાથ નહીં ધોઈ નાખ્યું, પણ એ તો મરી ગયો. તું તારા ગુરુને પાછા લેવા આવ્યો હતો કે મારા પ્રાણ દે, મારા પુત્રનો પ્રાણ લેવા? મારા દીકરા, તું સાચું જ કહેતી હતી ના, અમે લાગી નહીં થઈ, પણ મેરી છે મેરી. આદેશ. શું કરો છો નાથ? તમે ક્યાં જાઓ છો? અલખના આદેશ નું પાલન કરવા મૈયા. આરામ મળે છે, અભિમાન જાગે છે, પણ ઈશ્વર નથી મળતો. મારા ગુરુભાઈ ને હું જીવતદાન આપીશ. જો મીણનાથ બેઠા નહીં થાય તો મારા ગુરુદેવને તમને સોંપી અને મારો પ્રાણ દઈશ. ગોરખનાથ, જ્યાં સુધી ગુરુને છોડાવવાનો તમારા મનમાં ગર્વ છે
ત્યાં સુધી તમે મિન્નાથને જીવતદાન નહીં આપી શકો. ગમે તેમ હોય પણ ગુરુ એ ગુરુ છે, એના આદેશ ને આશીષ વિના તમારી સાધના અધૂરી છે. સાચી વાત છે પવન પુત્ર. જય શ્રી રામ. ક્ષમા કરો ગુરુદેવ, આદેશ નો ચીલનારો હું. ભાન ભૂલીને આપને આદેશ આપી ચુક્યો, એ આદેશ ને આપે ચીલ્યો એ જાણી મને ગર્વ થયો ગુરુદેવ. ક્ષમા કરો, આદેશ આપો ગુરુદેવ. કલ્યાણ ગોરખ, મિન્નાથ ને પુનઃજીવિત કર. આદેશ ગુરુદેવ. નિરંજન. મૈયા, આજે તું શ્રાપમાંથી મુક્ત થઈ. મિન્નાથ પણ નવનાથમાં એક નાથ કહેવાશે, સંસારમાં એની પૂજા થશે. હાલાખ નિરંજન. આદેશ. હાલાખ નિરંજન. આદેશ. મારી સાથે છો, પછી આ કોણ? ગોરખ, ગુરુદેવ, આપના આ બબેરો મને તો આમાં કઈ સમજાતું જ નથી. ગોરખ, આ જ છે મચ્છેન્દ્રનાથની માયા. હલા નિરંજન. આદેશ.